આપણે સાથે છીએ। આજે ભાઈ બીજનો દિવસ હતો। મમ્મી વારંવાર ગટુ અને ચિંકીને તૈયાર થવા માટે કહે છે, પણ બંને રોજની જેમ ગેમ્સ ખેલવામાં લાગેલા હતા। ગટુ ચિંકી ચેસ રમતા હોય છે ત્યારે મમ્મી તેમને વઢે છે। અરે આ શું, સવાર સવારમાં ગેમ લઈને બેસી ગયા? આજે તો તહેવાર છે, ગેમ બંધ કરો અને તૈયાર થઈ જાઓ। ભાઈ બીજની તૈયારી પણ તો કરવાની છે, ત્યાં સુધી તમારા ફિયા પણ આવી જશે। થોડી વાર વધારે રમવા દે ને મમ્મી, બસ હું જીતવાનો છું અને આજે તો હું આ ચિંકીને હરાવી દઈશ। મોટો આયો મને હરાવવા વાળો ગટુ, પહેલા મારા ઘોડાથી તારી રાણી બચાય, પછી મને હરાવવાનો વિચારજે। હવે તો તું ગયો ગટુ। પોતાને હારતા જોઈને ગટુને ગુસ્સો આવે છે અને પોતાના હાથથી ચેસની બાજીને ઉલટપુલટ કરે છે અને બધું વિખરાઈ જાય છે। બધી ગોટીઓ આમ તેમ પડે છે। આ જોઈને ચિંકી ગુસ્સો કરે છે। ચીટર ચીટર ચીટર, જ્યારે પણ તું હારવાનો હોય ત્યારે આવું જ તો બધું ઊંધું સીધું કરી દે છે, તો સરખે રીતે રમતો પણ નથી। ચીટિંગ તે કરી, મમ્મી જ્યારે વાત કરતી હતી ત્યારે તે ઘોડાની જગ્યા બદલી, ચીટર તું છે। બંને જોર જોરથી લડાઈ કરવા લાગે છે। અરે હમણાં મેં કીધું ત્યારે તું ગેમ મૂકી નહીં, હવે જાતે જ બાજીને બેઠા છો। આજે તહેવારનો દિવસ છે, ના લડશો, ભાઈબીજનું મુહૂર્ત નીકળી જશે। પણ બંનેનો ઝઘડો ખૂબ વધારે વધી જાય છે। ગટુ તો જ્યારે પણ હારવાનો હોય ત્યારે તો આવી ચીટિંગ કરે છે, હું તારી જોડે હવે વાત નહીં કરું। મને પણ કઈ નથી પડી, તે પાકું બધાની પોઝિશન બદલી છે, જ્યારે મમ્મી વાત કરતી હતી ત્યારે અસલી ચીટર તો તું છે। જા, હું તારી જોડે હવે વાત નહીં કરું, તારી જોડે ક્યારે રમીશ પણ નહીં, તું તારી હાર ડાયજેસ્ટ નથી કરી શકતો। ઝઘડા પછી બંને એકબીજાને વાત કરવાનું બંધ કરે છે। અરે તમે બંને બાજશો નહીં ચિંકી, ચલ તો તૈયાર થઈ જા, આજે ભાઈ બીજ છે, આજે ગટુને તિલક પણ તો લગાવવાનો છે ને। કોને લગાવો તેને તિલક, તે હંમેશા પહેલા ઝઘડો કરે છે ને પછી ચીટિંગ, મેં તેની સાથે કિટ્ટા કરી છે। જાણે તું બહુ સીધી છે, તું દર વખતે આવું જ કરે છે, પોતાને બહુ સ્માર્ટ ના સમજ, મારે પણ તિલક નથી લગાડવું, હું બહાર જઉં છું। દાદી પણ બંનેને સમજાવવાનો પ્રયત્ન કરે છે। અરે તમે ના બાજશો, નાહી ધોઈને ફટાફટ તૈયાર થઈ જાઓ। પેલી બાજુ ચિંકી એના ઓરડામાં જઈને બેસે છે। ગટુ જ્યારે સોસાયટીના ગાર્ડનમાં સાયકલથી રાઉન્ડ લગાડતો હોય છે, ત્યાં જ બાજુની સોસાયટીના છોકરાઓ આવીને તેને હેરાન કરવા લાગે છે। અરે શું સાયકલ ચલાવે છે, તારા પગનું પેડલ પર પહોંચતા જ નથી, કેટલી નાની હાઈટ છે, તારે તો કૂદી કૂદીને સાયકલ ચલાવવી પડે છે। એવું હોય તો અમારી પાસેથી પેડલ લગાવવાનું શીખી લે। પછી બધા બાળકો વધારે જોરથી હસવા લાગે છે। આ જોઈને ગટુને જોરદાર ગુસ્સો આવે છે। હટો મારી સામેથી, મારી હાઈટ ઓછી નથી, હું તમારા બધા કરતા નાનો છું, તમારી હાઈટ પણ મારી એજમાં આટલી જ રહી હશે હા, તેથી વધારે એટીટ્યુડ ના બતાવો, મને એમ પણ સારી સાયકલ ચલાવતા આવડે છે। અચ્છા ઉભો રે, મને સાયકલ ચલાવીને બતાવવા દે, પછી બતાવું છું તને। આમ કહીને મોહિત ગટુ પાસેથી સાયકલ લઈ લે છે અને પોતે ચલાવવા લાગે છે। હવે મને રાઉન્ડ લગાવવા દે, શીખ કઈ મારી જોડેથી। આમ કહીને મોહિત જેવો સીટ પર બેસીને સાયકલ વાળે છે તે નીચે પડી જાય છે। તેને નીચે પડેલો જોઈને ગટુ જોર જોરથી હસવા લાગે છે। અરે આ શું થયું, એક રાઉન્ડ તો શું, તું તો સાયકલ ફેરવી પણ ના શક્યો। આ જોઈને રંજન ગુસ્સે થાય છે, તે મોહિત પાસેથી સાયકલ લઈને ચલાવવા લાગે છે અને તે પણ વળાંક આગળ પડે છે। આ શું થાય છે, એક કામ કરો, તમે બધા મારી પાસે ટ્યુશન લો, મારા પગ ભલે પેડલ સુધી ના પહોંચે પણ તમારા કરતા સારી સાયકલ ચલાવું છું હું। ચિંકી આ બારીમાંથી જોતી હોય છે, તેને લાગે છે બાજુની સોસાયટીના બાળકો ગટુને હેરાન કરે છે, તેને એ છોકરાઓ પર બહુ ગુસ્સો આવે છે। મારા ભાઈ સાથે ઝઘડો કરી રહ્યા છે, તે એકલો છે એટલે હમણાં હું ગુટી અને બંદીને લઈ જાઉં છું। ચિંકી બધું ભૂલીને બહાર ભાગે છે, તે સાથે બંટી અને ગુડ્ડી બંનેને બોલાવે છે। શું થયું ચિંકી, કેમ બોલાવ્યો, બધું ઠીક છે ને? અરે જુઓ, પેલી બીજી સોસાયટીના લોકો દર વખતે આપણી સોસાયટીમાં આવી જાય છે, આજે તે ગટુ સાથે ઝઘડો કરી રહ્યા છે, આપણે છે ત્યાં સુધી ગટુ એકલો ના પડવો જોઈએ। અરે ચિંતા ના કર ચિંકી, હમણાં જઈને વાત કરીએ છે હા,
ચિંકી બંટી અને ગુડ્ડી એક સાથે ગાર્ડન તરફ દોડે છે। આ બાજુ હજુ પણ પેલા છોકરાઓ ઊભા છે, ત્યાં જ ચિંકી પહોંચી જાય છે। આ સાંભળીને ત્રીજો છોકરો કહે છે, મારાથી બેસ્ટ કોઈ સાયકલ નથી ચલાવતું। હવે રંજન સાયકલ ચલાવે છે, પણ તે પહેલાના બે છોકરાઓની જેમ હેન્ડલ વાળી શકતો નથી અને પડી જાય છે। ગટ્ટુ ચિંકી અને બીજા બધા હસવા લાગે છે। ચિંકી સાથે સોસાયટીના ચેરમેનનો દીકરો શ્યામ પણ હોય છે। તે કહે છે, જો મોહિત, હું બહુ દિવસથી જોઈ રહ્યો છું, તું હંમેશા અહીંયા આવે છે। સોસાયટીના છોકરાઓને હેરાન કરવાનું છોડી દે, નહીં તો હું ચેરમેન સરને બોલાવી લઈશ અને તે તારા મમ્મી પપ્પાને ફરિયાદ કરશે। તું તારી સોસાયટીમાં જ રમ, અમારી સોસાયટીમાં આવે છે તો પ્રોબ્લેમ થાય છે। ગટ્ટુ અને ચિંકી એકલા નથી, અમે તેમના ફ્રેન્ડ્સ છીએ, અમે તેની સાથે છીએ। તે મારો ભાઈ છે, તેની સાયકલના હેન્ડલ પરથી હાથ ખસાડો। આટલા બધા છોકરાઓને ભેગા થયેલા જોઈને સુરેશ હેન્ડલ પરથી હાથ લઈ લે છે। પેલી બાજુ ગટ્ટુ ચિંકીની વાત સાંભળીને ઇમોશનલ થાય છે। તે બધા મળીને મોટા છોકરાઓનો સામનો કરે છે, જે તેમને હેરાન કરવાનો પ્રયત્ન કરતા હતા। એક તો તું વારંવાર પડી રહ્યો હતો, તેથી એમાંય તું હાર માની લે। બધાને એક સાથે આવેલા જોઈને અને સાયકલ ના ચલાવી શકવાના લીધે છેલ્લે મોહિત અને બીજા મોટા છોકરાઓ હાર માનીને ત્યાંથી જતા રહે છે। ઓકે ઓકે, ગુસ્સો ના કર, અમે તો એમ જ આ બાજુ રમવા આવ્યા હતા, અમે ચૂપચાપ જતા રહેશું, લડાઈ ના કરો। હવે સમજ્યા છોટા પેકેટનો કમાલ? કઈ પણ બોલ્યા વગર મોહિત ચૂપચાપ જતો રહે છે। મોહિતના જતા જ ગટ્ટુ એકદમ ખુશ થઈ જાય છે અને તે બધાને થેન્ક્સ કહે છે। તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, પણ તમને ખબર કેવી રીતે પડી? અરે થેન્ક્સ તો ચિંકીને બોલ, તેણે જ તો અમને ફટાફટ બોલાવ્યા। જો તે ના બતાવત ને તો અમને ખબર જ ના પડત કે મોહિત તેના બીજા મિત્રો સાથે અહીંયા આવ્યો છે। આ બધો ક્રેડિટ તો ચિંકીને જાય છે, એમે આ મોહિત બહુ શેતાની કરે છે। હું તેના વિશે અંકલને જરૂર કહીશ, જેથી તે અહીંના કોઈ બાળકને હેરાન ના કરે। હા, આપણે ચેરમેન અંકલને આ વાત બતાવી જોઈએ, આજે તો તમે આવી ગયા, હંમેશા કોણ આવશે? ત્યાં જ ગટ્ટુ ચિંકીને ઇમોશનલ જુએ છે। તો ઠીક તો છે ને ગટ્ટુ? ગટ્ટુ દોડીને ચિંકીને ભેટી પડે છે। બીજા બધા તેમને જોઈને સ્માઈલ કરે છે। પેલી બાજુ મમ્મી અને દાદી દૂર ઊભા ઊભા જુએ છે। આ બધું જોઈને તેઓ પણ ઇમોશનલ થઈ જાય છે। મમ્મી દાદીને જોઈને કહે છે, જોયું તમે ચિંકીએ કેવું બધાને ફટાફટ બોલાવી લીધું ગટ્ટુની મદદ માટે? આખો દિવસ એકબીજા સાથે લડ્યા કરે છે, પણ એકબીજા સાથે કેટલો પ્રેમ છે તે આજે દેખાઈ જ ગયો। ભગવાન કરે આમનો પ્રેમ આવો જ રહે, બંને પોતાના ઝઘડાઓને ભૂલીને એકબીજાનો સાથ આપે છે। બંને સાયકલ લઈને ઘર તરફ આવે છે। તેમને આવતા જોઈને મમ્મી અને દાદી બંને સ્માઈલ કરે છે। ગટ્ટુ ચિંકી એકબીજાને જોઈને હસે છે। અરે શું થયું ચિંકી, તું તો ગટ્ટુથી નારાજ હતી ને? તે તો ચીટર છે, હે ને? તો પછી આ શું હતું? હા, ચીટર તો તે છે જ મમ્મી, દર વખતે ચેસ રમતા રમતા આવી ચીટિંગ કરે છે। હું ચીટર નથી ચિંકી, આમ ના બોલ। લો, ફરીથી ઝઘડો ચાલુ થઈ ગયો તમારા બંનેનો, હા? ચાલો અંદર આવો, તૈયાર થઈ જાઓ, તિલક લગાવવાનો સમય જતો રહેશે। ચિંકી અને ગટ્ટુ બંને ફટાફટ તૈયાર થાય છે। ચિંકી એક નાની થાળી લઈને આવે છે, જેમાં ગટ્ટુની ફેવરેટ મીઠાઈ રાખેલી હોય છે। ચાલ ગટ્ટુ જલ્દી પાટલા પર બેસ। પછી ચિંકી ગટ્ટુને તિલક કરે છે અને મીઠાઈ ખવડાવે છે। ગટ્ટુ પણ બીજા હાથેથી મીઠાઈ ચિંકીને ખવડાવે છે। આલે ચિંકી, તારો પણ તો ફેવરેટ છે રસગુલ્લા। ગટ્ટુ સાઈડમાંથી પેકેટ નીકાળે છે, જેમાં ચિંકીની ફેવરેટ ગિફ્ટ હોય છે। એ જોઈને ચિંકી તો એકદમ ખુશ થઈ જાય છે। તારો પણ થેન્ક યુ ચિંકી, આજે તે મોહિતની બધી અકડ નીકાળી। જો આજે તું ત્યાં ના આવત ને તો હંમેશા તે મને આમ જ હેરાન કરત। ગટ્ટુ, ભલે કઈ પણ થઈ જાય, હું હંમેશા તારી સાથે રહીશ, ડોન્ટ વરી। આ બધું જોઈને દાદી કહે છે, અરે કેટલું સુંદર દ્રશ્ય છે આ, જેમ કે બંને બાળકો કેટલા મેચ્યોર થઈ ગયા હોય। હંમેશા આવી રીતે સાથે જ રહેજો બાળકો,
ભલે તમારી વચ્ચે કેટલાય ઝઘડાઓ થઈ જાય તોય બહારની દુનિયાની સામે હંમેશા એક સાથે રહેજો. કુટુંબ અને ભાઈ બહેનનો બોન્ડ સૌથી ઊંચો હોય છે. ચાલો મને પ્રોમિસ કરો, હંમેશા એકબીજાનો સાથ આપશો. પ્રોમિસ દાદી, તમે ટેન્શન ના લો, આ ચિંકીને ખાલી હું જ હેરાન કરીશ. તું નહીં સુધરે ગટ્ટુ, પ્રોમિસ કર કે હવે ગેમમાં ક્યારેય ચીટિંગ નહીં કરે. આ પ્રોમિસ તો ક્યારેય નહીં કરું ચિંકી, આવતી વખતે તું મારાથી હારી જઈશ જોજે. આ જોઈને બધા હસવા લાગે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુનટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.